नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित, चैप्टर नंबर 6 वर्ग અને વર્ગમૂળ। આ ચેપ્ટર માં ગઈકાલે આપણે સ્વાધ્યાય 6.2 શરૂ કર્યું હતું અને સ્વાધ્યાય 6.2 ના અમુક દાખલા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે શોધાય એના માટે થઈને આપણે બે સૂત્ર a + b આખા નો વર્ગ a - b આખા નો વર્ગ અને જો કોઈ સંખ્યાના એકમના અંકમાં 5 હોય તો એનો વર્ગ કઈ રીતે શોધવો એની માહિતી આપણે મેળવીશું। હવે આજે જે કરવાનું છે એની પહેલા થિયરી સમજવી પડશે। તો પહેલા તો એક પ્રશ્ન કેવો છે કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી આ શું છે એ આપણને ખબર તો હોવી જોઈએ ને। પાયથાગોરસ નામનો ગણિત શાસ્ત્રી હતો, એણે કાટકોણ ત્રિકોણ માટે બરાબર કોણ પાયથાગોરસ બરાબર એનો નિયમ શું છે એ સમજશું આપણે અત્યારે। તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસે એક નિયમ આપ્યો હતો। કાટકોણ ત્રિકોણ કોને કહેવાય કે એવું ત્રિકોણ કે જેનો એક ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય। એકનું માપ 90 હોય તો ઓટોમેટિકલી બીજા બે ખૂણાનું માપ 90 કરતા નાનું થાય અને કાટકોણ ત્રિકોણ કહેવાય। આમાં ત્રણ વસ્તુ હોય, પાયો, વેધ અને કર્ણ। હું લખું છું આ બાજુને કર્ણ કહેવાય, આને પાયો કહેવાય અને આ છે વેધ બરાબર। તો આ પાયથાગોરિયન ત્રિપુટી થાય ખરેખર પાયથાગોરસના નિયમ પાયથાગોરસનો નિયમ શું છે કે કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે। કર્ણનો વર્ગ એટલે આનો વર્ગ બાકીની બે બાજુ એટલે કોણ પાયો અને વેધ। તો પાયાનો વર્ગ કરવાનો, વેધનો વર્ગ કરવાનો બરાબર કર્ણનો વર્ગ, એટલે એમ લખી શકાય એટલે કે કર્ણનો વર્ગ બરાબર પાયો એનો વર્ગ પ્લસ વેધનો વર્ગ। મતલબ અહીંયા જે માપ આપ્યા હોય એ બેનો વર્ગનો સરવાળો કરો એટલે તમને કર્ણનો વર્ગ એ થાય। તો આ જે કર્ણ, પાયો અને વેધ ખરેખર શું છે પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે। અહીંયા વાત કરી છે ને પાયથાગોરિયન ત્રિપુટી એટલે પાયથાગોરસની ત્રિપુટી, ત્રણ છે, 1, 2 અને 3 એ ત્રિપુટી છે। તો હવે અહીંયા આપણે કઈ રીતને એની ઇમ્પ્લિમેન્ટ કરશું, તો ખરેખર આ જે પાયો, કર્ણ અને વેધ એને જો સંકેતમાં કોઈ સૂત્ર પ્રમાણે બનાવવા હોય તે કઈ રીતના એક્ઝિક્યુટ થશે। તો પાયો હંમેશા 2n હોય, આપણે કોઈ એક સંખ્યાને n ધારીએ બરાબર, તો અહીંયા પાયો એટલે 2n, વેધ એટલે n² - 1 અને કર્ણ એટલે n² + 1 બરાબર। જનરલી આ પ્રમાણે આની વ્યાખ્યા એ થાય બરાબર, તો આ પાયો છે એટલે 2n, વેધ n² - 1 અને કર્ણ n² + 1। આના આધારે આપણને આપણે આ જે સંખ્યાઓ આપી છે બરાબર એ ગોતવાની છે। તો કઈ રીતના ગોતવું હવે આ યાદ રાખજો, 2n, n² - 1, n² + 1। તો હવે અહીંયા 6 આપ્યા છે એટલે આ જે 6 છે એટલે કાં તો પાયો હશે કાં તો વેધ હશે, બેમાંથી એક હશે। એક ત્રિપુટી આપેલી છે અહીં, જે આપેલું છે એના બરાબર 2n લેવાનું। હવે આ બેને સામે જોવા જઈએ એટલે છેદમાં આવશે કે n બરાબર 6/2 એટલે 3, n = 3 આવી બરાબર। તો હવે પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે શું આવશે, તેથી n² - 1 બરાબર 3² - 1, 3² - 9 - 1 એટલે આવશે 8। આપેલી એક તો આપેલી છે, બીજું આપણને મેળવ્યું, હજી ત્રીજું બાકી છે ગોતવાનું। હવે n² + 1, n² + 1 એટલે n = 3² + 1, 3² - 9 + 1 = 10 એટલે આ મળ્યું આપણને n² + 1। તો જો ત્રણ વસ્તુ આપણને ત્રિપુટી મળી, 6, 8 અને 10, તેથી માગેલ પાયથાગોરિયન ત્રિપુટી શું છે, 6, 8 અને 10
હવે આને આમાં કઈ રીતના એક્ઝિક્યુટ કરે, જો કે આ તમને આપ્યું નથી, પણ આપણે સમજીએ કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એને કર્ણ કહેવાય અને બાકીની બે નાની બાજુ હોય એને પાયો અને વેધ કહેવાય, એટલે સૌથી મોટી બાજુ કર્ણ થાય. આમાં સૌથી મોટી બાજુ કોણ છે? 10. બરાબર. તો હવે આ જ વસ્તુમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે ભાઈ 10 નો વર્ગ 5 એટલે આપણે 6 નો વર્ગ લઈએ છીએ અને વેધ એટલે 8 નો વર્ગ લઈએ છીએ. તો 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 36 ને 64 100, અને અહીંયા 10 નો વર્ગ 100. આવી ગયો આ નિયમ પ્રમાણે આ પાયથાગોરિયન ત્રિપુટી છે. એટલે ખબર પડે કે આ પાયથાગોરિયન ત્રિપુટી સાબિત થાય એનો મતલબ કે આ બે નાની બાજુઓ છે એના વર્ગનો સરવાળો કરો એટલે આના વર્ગ જેટલું થવું જોઈએ, તો આ પાયથાગોરિયન ત્રિપુટી છે. ગમે એવી સંખ્યા 3 પસંદ કરી લઈએ તે પાયથાગોરિયન ત્રિપુટી છે એવું કહી શકાય નહીં. એટલે હવે એવી જ રીતના અહીંયા આજે આપ્યું છે 2n લેશું, અહીં 2n = 14, તો n બરાબર શું આવશે? 14 ના 2, આ 2 સામે જશે એટલે 7, n = 7. તેથી n² - 1, n = 7 મૂકી દઈએ આપણે અહીંયા. 7 નો વર્ગ - 1, 7 નો વર્ગ 49 - 1 એટલે કેટલા આવશે? 48. કોના બરાબર આવ્યું? n² - 1 બરાબર, અને n² + 1 એટલે n એટલે 7 નો વર્ગ. તો n ની કિંમત 7 મૂકીએ છીએ આપણે, વર્ગ તો જે છે એ લગાડવો પડશે, +1, 7 નો વર્ગ 49, +1 એટલે શું આવશે? 50. બરાબર. તો આ આવી ગઈ ત્રિપુટી. આપણે ત્રિપુટીમાં કહું પણ 14, 48 અને 50. તેથી માગેલ પાયથાગોરિયન ત્રિપુટી આના માટે શું મળશે? 14, 48 અને 50. આ નહીં હો, આ ત્રિપુટીમાં નહીં, આ તો ખાલી આપણને એમની કિંમત મળે છે જેને આપણે આમાં અને આમાં મૂકીએ છીએ. પણ આને ઘણીવાર છોકરાઓ ભૂલ કરીને આને ત્રિપુટીના સભ્ય તરીકે લઈ લે છે, પણ આ ના આવે. જે આપેલું છે એક એ છે, એના સિવાયના બે આપણે જે ગૂંચીએ છીએ એ કહેવાય. હવે અહીં બીજા દાખલામાં 16 છે, 2n = 16, n = 2 સામે જશે એટલે છેદમાં 2 × 16, n = 8 આપેલું. તેથી n² - 1, n = કેટલા મૂકવાના છે? 8 નો વર્ગ - 1, 8 નો વર્ગ એટલે 64 - 1 એટલે કેટલા આવશે? 63. તો ત્રિપુટીનો પહેલો સભ્ય 16, બીજો સભ્ય 63. હવે n² + 1, 8 નો વર્ગ + 1, 8 નો વર્ગ 64 + 1 એટલે 5. એટલે તેથી માગે પાયથાગોરિયન ત્રિપુટી શું મળશે આપણને? 16, 64 અને 65 મળે. તો જો અહીંયા એકદમ સિમ્પલ છે, તો આ જે 18 છે એનું શું કરવું એ તમને ખબર પડી જશે આ જ દાખલા જેમ કહી રહ્યા પ્રમાણે. પણ આ જે પાયથાગોરસનો નિયમ છે, આ પાયથાગોરસનો નિયમ છે અને આ એની થિયરી છે, આ યાદ રાખવાની. ખાલી એમ નામ છે પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? તો 2n² - 1, n² + 1, આટલું યાદ રાખીને કંઈ મળી જવાનું છે. કારણ કે આ પાયથાગોરસનો નિયમ 9માં પણ આવશે અને 10મા ધોરણમાં પણ આવશે. અત્યારથી યાદ રાખેલો હોય તો વાંધો ના આવે. એટલે આમાં યાદ શું રાખવાનું છે કે કર્ણ છે સૌથી મોટી બાજુ હોય અને કર્ણનો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. આ પાયથાગોરસનો નિયમ હંમેશા યાદ રાખવાનો. અહીંયા આપણું સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે. હવે આપણે એના પછીની થિયરી જોઈ લઈએ. વર્ગ વિશે બહુ વાત કરી, હવે આપણે વાત કરી લઈએ વર્ગમૂળ. તો પહેલી વાત તો વર્ગમૂળ કોને કહેવાય? તો આ વસ્તુથી આપણે પરિચિત છીએ. આપણને એમ લાગે નવો શબ્દ એવો, પણ નહીં, નવો શબ્દ નથી. વર્ગમૂળ એટલે શું? કે જે સંખ્યાનો વર્ગ કરીએ અને જે જવાબ આવે એનું મૂળ એ વર્ગમૂળ. સિમ્પલ વસ્તુ છે. અને અહીંયા આપણે પૂર્ણ વર્ગ બહુ બોલતા, કે અહીંયા હું એમ લખું કે 49 એ પૂર્ણ વર્ગ છે, આવો પ્રશ્ન આપણે પૂછીએ. બરાબર. તો આને બીજી રીતે પૂછવો હોય છે, 49 નું વર્ગમૂળ હોય. આ બે પ્રશ્ન સરખા જ છે. તો પૂર્ણ વર્ગ અને વર્ગમૂળ એકદમ પેલા છે અને એક જ વસ્તુ છે, પણ એને પૂછવાની રીત બદલે છે. આપણે જાણીએ છીએ 49 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 49
એ સાતમો વર્ગ છે. તો એવી રીતના હવે 49 કોનો વર્ગ છે, જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબ સ્પષ્ટ મળે કે 49 એ સાતનો વર્ગ છે, એનો મતલબ કે આ 49 નું વર્ગમૂળ છે એ સાત છે. એટલે આપણે આમ કરીને સાતનો વર્ગ 49. તો વર્ગમૂળને દર્શાવવા માટેની નિશાની આ છે. તો જ્યારે કોઈ પણ સંખ્યાને આ નિશાનીની અંદર લખેલી હોય એનો મતલબ કે એનું વર્ગમૂળ બતાવે છે. માની લો આની અંદર 49 લખું, એનો મતલબ 49 નું વર્ગમૂળ પૂછેલું છે. તો આનો જવાબ આવે 7. તમે આ લખો કે આ લખો, એ બે સરખું થાય બરાબર. એવી રીતના આપણે પછી 121 નું વર્ગમૂળ, આને કેમ બચાય, 121 નું વર્ગમૂળ, 121 નું વર્ગમૂળ થાય 11. 100 નું વર્ગમૂળ શું થાય, 10. 101 નું વર્ગમૂળ, 101 નું વર્ગમૂળ કોઈ સ્પષ્ટ પૂર્ણાંક સંખ્યા આવતી નથી, એટલે 101 નું વર્ગમૂળ ચોખ્ખું નીકળતું નથી. પણ વર્ગમૂળ એટલે શું, તો કંઈ બીજું કંઈ નહીં વિચારવાનું. જે સંખ્યાનું વર્ગમૂળ માપેલું હોય તો ખાલી એટલું વિચારવાનું કે કોનો વર્ગ છે, એ કોનો વર્ગ છે. માની લો હું લખું 25, પૂછું 25 નું વર્ગમૂળ કેટલું, તો તમારે ખાલી એટલું વિચારવાનું કે 25 કોનો વર્ગ છે, તો કે 5 નો, તો 25 નું વર્ગમૂળ થાય 5. તો એકદમ દેશી વસ્તુ છે, જેને પૂર્ણવર્ગ સમજાય એને વર્ગમૂળ આરામથી સમજાય. વર્ગમૂળ કાઢવા માટેની અલગ અલગ રીતો પણ છે, અવ્યવીકરણની રીત છે, પછી આ પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ મળી જાય, અને આપણે પરિચિત જ છીએ, ખાલી આને અલગ રીતે દર્શાવ્યું છે. બીજું, વર્ગની ખાસિયત શું છે, કે જ્યારે કોઈ પણ સંખ્યા ઋણ હોય, માઇનસ હોય, અને એનો વર્ગ કીધેલો હોય તો એ સંખ્યા પ્લસ થઈ જાય. ઉદાહરણ તરીકે માની લો કે આમ છે -1 નો વર્ગ. જનરલી આપણે આને ગુણાકારમાં લખીએ તો આમ લખે -1 ગુણ્યા -1. તો માઇનસ માઇનસ પ્લસ અને 1 1 1. -2 નો વર્ગ કરીએ, ચલો તો -2 ગુણ્યા માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 2 4. -3 નો વર્ગ કરીએ તો -3 ગુણ્યા -3, માઇનસ માઇનસ પ્લસ થાય 3 3 9. તો જો જેટલી પણ માઇનસ સંખ્યાઓ હતી એ બધાનો આપણે વર્ગ કર્યો તો જવાબ શું થઈ ગયો, પ્લસ થઈ ગયો, થઈ ગયો. એનો મતલબ કે વર્ગ છે એ કોઈ પણ ઋણ સંખ્યાને ધનમાં ફેરવી, માઇનસ વાળી સંખ્યાને પ્લસમાં, પ્લસ ને તો પ્લસમાં જ રહેવા દેવાનું છે, માઇનસ વાળી સંખ્યાનું એ શું કરી નાખે, પ્લસ કરી નાખે. તો આ એક વર્ગની ખાસિયત છે. તો શું માઇનસ વાળી કોઈ સંખ્યા હોય એનું વર્ગમૂળ માઇનસ નીકળી શકે ખરે, અથવા પ્લસ સંખ્યા હોય? માની લો કે સર આ -2 નો વર્ગ 4 થાય છે, તો 4 નું વર્ગમૂળ -2 થાય, થાય જ ને. માની લો કે હું એમ પૂછું છું કે વર્ગમૂળ ની અંદર 16, એટલે તમે કહે સર આનો જવાબ 4 આવે, જનરલી આપણે 4 લખાવ, પણ -4 પણ હોઈ શકે ખરા. કોઈ પણ ધન સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળે છે એનું વર્ગમૂળ, આ 16 નું વર્ગમૂળ 4 થાય, તો કોઈ પણ ધન સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળે છે એ વર્ગમૂળ માઇનસ પણ હોઈ શકે ખરા, જરૂરી નથી કે પ્લસ જ હોય. પણ કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો વર્ગ હંમેશા પ્લસ હોય, હંમેશા, બરાબર. આજે હું અત્યારે બોલું છું, આજે મારા શબ્દ છે એને વ્યવસ્થિત સાંભળજો અને બુકમાં લખજો. આજે હું અત્યારે જેટલી વસ્તુ પણ અહીંયા થાય છે બહુ આગળ બહુ કામમાં આવવાની છે. તો આ વર્ગમૂળની સામાન્ય સમજૂતી હતી. વર્ગમૂળનો બીજો અર્થ શું થાય એ પણ સમજીએ. કે વર્ગ, એક જ મિનિટ, આપણે જરા સામે ચોખ્ખું કરી દઈએ. કે માની લો કે તમને એવો પ્રશ્ન થાય કે 25 નું વર્ગમૂળ 5 જ છે, કઈ રીતના? તો વર્ગમૂળનો અર્થ થાય 1/3 ઘાત. કોઈ પણ સંખ્યાની માથે વર્ગમૂળ છે એનો મતલબ કે એની ઉપર 1/3 ઘાત છે. તો કઈ રીતના જોઈએ આપણે કે 25 નું વર્ગમૂળ છે, એનો મતલબ કે એવું કહેવા માંગે છે કે 25 નું વર્ગમૂળની નિશાની ન રાખવી હોય તો અહીંયા શું લખવું પડે, 1/3 ઘાત લખવી પડે. હવે 25 એટલે શું થાય, 25 એટલે આપણે જાણીએ છીએ 5 નો વર્ગ, અને 25 ની જગ્યાએ 5 નો વર્ગ કર્યો છે આપણે, કારણ કે 25 એટલે 5 નો વર્ગ થાય, ઉપર 1/3 તો છે જ. હવે નિયમ એવું કહે છે કે ઘાતનો અને ઘાતનો ગુણાકાર થાય તો 2
ગુણ્યા એક દૃત્યાંશ, ઉપર ને ઉપર ગુણાકાર થશે તો બે બે તો ઉડી જાય, તો શું હોય છે આ બે બે ઉડી જાય તો ખાલી વધ્યું પાંચ ની એક ઘાત, પાંચ ની એક ઘાત એટલે પાંચ. તો જો 25 નું વર્ગમૂળ 5 નીકળ્યું કે નહીં, દરેક વર્ગમૂળ નીકળી શકતી હોય એવી સંખ્યાઓ માટે આ સાચું છે. આવી રીતના તમે ચાર માટે પણ કરી શકો. ચાર નું વર્ગમૂળ હોય તો આપણે શું લખશું, ચાર ની એક દૃત્યાંશ ઘાત. હવે ચાર નું ચાર ની બીજી કઈ રીતે લખાય, તો કે બે નો વર્ગ અને ઉપર પાછી એક દૃત્યાંશ ઘાત, તો છે તો આ બે નો ગુણાકાર થાય એટલે બે બે ઉડી જશે તો શું વધશે, બે ની એક ઘાત, બે ની એક ઘાત એટલે બે, રૂટ ચાર નું વર્ગમૂળ થાય છે. એટલે તમને કોઈ એવો પ્રશ્ન કરે કે વર્ગમૂળ એટલે શું, તો તમે એમ પણ કહી શકો કે વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની એક દૃત્યાંશ ઘાત. બરાબર, એટલે આ નિયમોને વ્યવસ્થિત સમજીને આગળ વધીએ તો વાંધો ના આવે. હવે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ આ વસ્તુ આપણે કરી ગયા છીએ. કઈ રીતના, તો યાદ કરીએ કે જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાંથી ક્રમિક અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ બાદ કરતા જઈએ. પહેલા એક બાદ કરીએ જે જવાબ આવે એમાંથી, ત્રણ બાદ કરીએ જે જવાબ આવે એમાંથી, પાંચ બાદ કરીએ જે જવાબ આવે એમાંથી, સાત બાદ કરીએ છેલ્લે ઝીરો આવે તો આ નું વર્ગમૂળ નીકળે, એટલે કે આ પૂર્ણવર્ગ સંખ્યા છે બાકી નથી. આ યાદ કરો કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં એ એકી સંખ્યાઓની બાદબાકી કરીને દર્શાવો. સેમ વસ્તુ કે આનું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની રીતે મળે તો જોઈએ છીએ. 121 માઇનસ 1 એટલે 120, 120 માઇનસ 3 એટલે 117, 117 માઇનસ 5 112, પછી 112 માઇનસ 7 એટલે આવશે 107 અને 113 5, 105 માઇનસ 9 એટલે 5, 100 અને 100 માંથી 4 જોશો 96 માઇનસ 11 એટલે 85, પછી 85 માઇનસ 12 એટલે 73, 73 માઇનસ સોરી 12 નું 11 પછી આવશે 13 એટલે અહીંયા આવશે 72, અહીંયા પણ 72, 72 માઇનસ 15 એટલે 72 માંથી 10 જાય તો 62, અને 62 માંથી 2 બાદ કરો એટલે 60, 60 માંથી 3 બાદ કરો એટલે 57, અને આ પણ 57 ને 15 72 થાય. 57 માઇનસ 17 એટલે 40, 40 માઇનસ 19 એટલે 21, 21 માઇનસ 21 એટલે 0. તો અહીંયા 0 આવી ગયો, એનો મતલબ એવો થયો કે 121 નું વર્ગમૂળ નીકળે. 121 નું વર્ગમૂળ કઈ રીતના ખબર પડશે કે શું નીકળે, તો કેટલી સંખ્યાઓ બાદ કર્યા પછી એક ક્યારે ઝીરો આવ્યું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. એનો મતલબ કે 121 નું વર્ગમૂળ 11. આવું કરી ગયા આપણે. બરાબર, તો જો આ આ વસ્તુ આપણે જાણીએ છીએ અને આપણે આનો પ્રેક્ટિસ કરી લીધી છે. એવી રીતના 55 ની વાત કરીએ તો 55 માઇનસ 1 એટલે 54, 54 માઇનસ 3 એટલે 51, 51 માઇનસ 4 એટલે 47, 47 માઇનસ સોરી 4 નહીં આવે 5, જો હું ભૂલ કરું છું થઈ શકે, 46, 46 માઇનસ 7 એટલે 39, 39 માઇનસ 9 એટલે 30, 30 માઇનસ 11 એટલે 19, 19 માઇનસ 13 એટલે 16, સોરી 19 માઇનસ 13 એટલે 3, 3 માઇનસ 15 આમ થશે. તો 19 માઇનસ 13 એટલે સોરી અહીંયા 6 આવશે, 19 માંથી 13 ને 19 અને અહીંયા 6, 6 માઇનસ 15 એટલે અહીંયા આવશે માઇનસ 9, કારણ કે 9 ને 6 15 થાય. બરાબર, તો જો અહીંયા માઇનસમાં સંખ્યા આવી ગઈ, આવી જોઈએ 0, આપણે રાહ ક્યાં સુધી જોવાની, કાં તો બધી સંખ્યાઓ ધ્યાન આવતી જાય કાં તો 0 આવે, પણ માઇનસ આવે એટલે સમજી લેવાનું કે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી. પૂર્ણવર્ગ નથી મતલબ આનું વર્ગમૂળ નીકળી શકે નહીં. તો આ જે વસ્તુ આપણે કરી ગયા હતા 90 માટે તમારે હોમવર્કમાં કરવાનું રહે, અને 90 નું તો આમે વર્ગમૂળ ના નીકળે. કઈ રીતના ખબર પડે, તો કે એકમનાંકમાં એક જ શૂન્ય છે, અને જે સંખ્યાના એકમનાંકમાં એકી સંખ્યામાં શૂન્ય હોય એનું વર્ગમૂળ નીકળી શકે નહીં, બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ. પછી આમાં આપણે જો એકમ નોમ જોઈને દરેક વખતે આપણે કહી શકીએ કે વર્ગમૂળ નીકળી શકે કે નહીં, ચોખ્ખું ના કહી શકીએ,
एक से एट आप लोग याद करें, 0, 1, 4, 5, 6, 9, तो 100 है। ओके चलो, आनु वर्गमूल निकली सके ने निकलू, अहीं 5 है तो 5 का आमा पण है, आनु वर्गमूल निकली सके, पण आ चेक करूं तो खबर पड़े कि ना निकले। पछी 0 आवे छे तो 0 तो अहीं पण है, तो आनु वर्गमूल निकली सके पण ना निकले। कारण कारण के डबल शून्य होवा जोईए, तो 2 4 तो युग्म संख्या में એટલે કે બેકી સંખ્યામાં શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળે, બાકી નીકળી શકે નહીં। તો આ કઈ રીતના કરવું, અને આના સિવાય એક છે તમારે ઘરે તમારે કરવાના રહેશે, બરાબર? એટલે સિમ્પલ થિયરી છે, ના સમજાય તો આરામથી વિડીયો જોવાનો, બાકી જે પ્રશ્ન હોય તો મને પૂછવાનો। હવે અત્યારે આપણે સ્વાધ્યાય 6.3 ની એક નાનકડી શરૂઆત કરીએ। દાખલા નંબર 1 એવો આપેલ છે, નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? એવું કીધું કે કયો અંક એકમનો અંક હશે, કે ભાઈ આનું વર્ગમૂળ કાઢીએ તો એકમનો અંક હશે, જોઈને ખબર પડવી જોઈએ ને, કારણ કે આપણે પેલી થિયરી પ્રમાણે જાણીએ છીએ ને કે 0, 1, 4, 5, 6 અને 9, બરાબર? તો હવે જો અહીંયા 1 છે તો વિચાર કરો કે આજે કઈ પણ સંખ્યાઓ આપી જેમાં કઈ કઈ સંખ્યાઓ એક સાથે રિલેટેડ છે, કે અહીં 9801 ના વર્ગમૂળમાં એકમનો અંક 1 અથવા 9 હશે, કારણ કે 1 × 1 = 1, એટલે 1 ને 1 સાથે ગુણો તો 1 આવે, અને 9 × 9 90 ને 1 આવે, તો જો અહીંયા પણ 1 આવે, એટલે કોઈ સંખ્યા એવી આપેલી છે કે જેના એકમનાંકમાં 1 છે તેનું વર્ગમૂળ કાઢો તો એકમનાંક કયો હશે, તો કાં 1 હોય અને કાં તો 9, બરાબર? તો આ જ વસ્તુ અહીંયા લાગુ પડશે, કારણ કે અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, તો સેમ લખવાનું કે અહીં 998001 ના વર્ગમૂળમાં એકમનો અંક 1 અથવા 9 હશે, કારણ તો સેમ કારણ જ લખવાનું છે, બરાબર? તો વાત કેવી છે કે જ્યારે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનું એકમનો અંક જોવાનું, એનું વર્ગમૂળ પૂછ્યું છે અને એનું એકમનો અંક કેવો હશે, તો સંખ્યા ઉપર આધાર રાખે અહીંયા 6 ની વાત કરીએ કે અહીં 99856 ના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે, તો જો 6 માટે વિચારો છે કે કઈ બે સંખ્યા એવી છે કે જેનો પોતાની પોતાને ગુણાકાર કરો તો એ જે જવાબ આવે એમાં એકમનો અંક 6 હોય, તો એમાં શું હોય 4 અથવા 6, કારણ કે 4 × 4 = 16 આવી ગયો 6, અને 6 × 6 = 36, બરાબર? તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે જો અહીંયા 5 આપેલું છે અને પાછું 25 આપેલું છે, પચીસ જે સંખ્યાના એકમના અંકમાં 5 હોય એના વર્ગમૂળમાં પણ એકમના અંકમાં 5 જ હશે, બરાબર? તો એનો જવાબ મેં તમને આપી દીધો છે, આ હોમવર્કમાં તમારે કરવાનું રહેશે। તો જો કોઈ પણ દાખલા છે એ થિયરી સમજાવીને ના થાય, વ્યવસ્થિત વિડીયો જોવાનો, છેલ્લે સુધી જોવાનો, થિયરી જોવાની, લખતી જવાની, દાખલા લખતા જવાનું, હું અહીંયા કરાવું છું એ દાખલા પણ લખવાના, જેથી કરીને નાની મોટી ખામી ના રહે, વિડીયો ફોરવર્ડ કરીને નહીં જોવાનું, ધીમે ધીમે જોવાનું, કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો, બાકી આપણે સાથે 6.3 આવતીકાલે આગળ વધારશું। થેન્ક યુ।